નેક્સ્ટ જે ક્વેશ્ચન છે એ થિયરીટિકલ છે, ટોટલી ક્વેશ્ચન. તેમાં તમને બે પ્રશ્ન પૂછી શકે, યા તો મધ્યસ્થ અધિકતમની વિદ્યાર્થી મિત્રો રેખીય પહોળાઈ પૂછી શકે, અથવા તો મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ પૂછી શકે. જો રેખીય પહોળાઈ પૂછશે તો એનો આન્સર છે 2λd/a, અને કોણીય પૂછશે તો 2λ/a. પણ અહીંયા એને એ જે એનો સિમ્બોલ ડી આપેલો છે, તો કોણીય છે કે રેખીય? કોણીય છે. કોણીય છે એટલે આન્સર આવશે ઓપ્શન નંબર સી. આ જ પ્રશ્નમાં તમને રેખીય કીધી હોત તો આન્સર આવે ઓપ્શન નંબર એ. તો આ બંને ઇક્વેશન ધ્યાનમાં રાખવાના છે. ડન. કોના માટે છે? મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ તેમજ કોણીય પહોળાઈ.